श्री गणेशाय नमः। जय श्री कृष्ण। मित्रों, स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। पवित्र श्रावण मास मां नित्य संध्याए आपणे पुरुषोत्तम भगवान ना महात्म्यमनी कथानो अध्याय तथा अमृत धारा सांभळीए छे। आजे आ वीडियो नी अंदर आपणे सांभळीशुं पुरुषोत्तम भगवान नी कथा अध्याय 9मो, मुनि दुर्वासा नुं आगमन અને અમૃત ધારા શ્રદ્ધાનું ફળ સાંભળીશું તે પહેલા આપણે વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી લઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ ભગવાનની કથા અધ્યાય 9મો, મુનિ દુર્વાસાનું આગમન। સુતજી બોલ્યા, હે મુનિયો, તે પછી નારદજીએ વિસ્મયથી વ્યાપ્ત થઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ મેધાવીની પુત્રીનું વૃતાંત શ્રી નારાયણને પૂછ્યું। નારદજી બોલ્યા, હે નારાયણ મુનિ, મેધાવી સ્વર્ગવાસ બાદ તેમની પુત્રીએ તપોવનમાં શું કર્યું? કયા મુનિએ તેનું પાણી ગ્રહણ કર્યું? શ્રી નારાયણ બોલ્યા, એ કન્યા વનમાં એકલી રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી શોક કર્યા કરતી હતી। પિતા વિનાની ઉજ્જળ ઘરમાં તે એકલી રહેતી હતી। તેનું હૃદય કમળ બળ્યા કરતું હતું, પોતાના દુઃખનો પાર નહીં તેને દેખાતો ન હતો। એ વખતે સંજોગો વસાત અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પ્રેરાઈને તે પાતળા પેટવાળી કન્યા પાસે આવી ચડ્યા, જેમને જોતાની સાથે જ સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પણ ભયભીત થઈ જાય। એ ઋષિ દેવેચ્છાએ જ તે તપોવનમાં આવ્યા હતા। હે રાજેન્દ્ર યુધિષ્ઠિર, આ એ જ દુર્વાસા છે જેમને તમારી માતા કુંતીએ બાળપણમાં સેવીને પ્રસન્ન કર્યા હતા, પૂજ્યા હતા અને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા મેળવી હતી। હે ધર્મરાજા, દેવો પણ જેને નમસ્કાર કરે છે તેવા આ ઋષિનો કોપ મારા પર પણ ઉતર્યો હતો। આ દુર્વાસા મુનિ મને એક વેળાએ રુક્ષ્મણી સાથે રથમાં જોડ્યો હતો। એ રથને અમે બંને માર્ગમાં ખેંચી રહ્યા હતા। રુક્ષ્મણીને તરસ લાગી તાળવું પણ હોઠ સુકાઈ ગયા હતા। રુક્ષ્મણીએ દુર્વાસાની બીકથી પોતાની ખાંધ પર રથથી ઘુસરી તો ઉપાડી હતી, તે વખતે તરસથી તેના પ્રાણ કંઠે આવી ગયા હતા અને તે વિવળ થઈ ગઈ હતી। ત્યારે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈ મેં એ રથને ખેંચી ચાલતા ચાલતા જ પગલા આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળ ગંગાને ત્યાં આણી અને રુક્ષ્મણીની તરસને શાંત કરી હતી। આ જોઈ ક્રોધી મુનિ પ્રલય કાળના અગ્નિપેઠે જાણે સળગી રહ્યા હોય એમ એકદમ ઉભા થઈ મને શ્રાપ આપ્યો હતો। હે શ્રી કૃષ્ણ, તમને રુક્ષ્મણી ઘણી વાલી લાગે છે, પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની તમે મારું અપમાન કરી તેણીને પાણી પાયું છે અને મારું તમારું મહાત્મ્યમ બતાવ્યું છે, માટે બંનેનું વિયોગ થાવ। હે યુધિષ્ઠિર, એ જ તે દુર્વાસા શ્રેષ્ઠ મુનિ છે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે। અગ્નિના ઋષિના ઉગ્ર તપસ્વી કલ્પ વૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અન્ન સૂર્યના ગર્ભમાંથી તે જન્મ્યા છે। તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી જટાઓથી સુશોભિત રહે છે। એ દુર્વાસા મુનિએ આવતા જોઈ કુમારી મેધાવતી શોકના સાગરમાંથી એકદમ બહાર આવી તેમજ એ બાળાએ આદર સહિત તેમનું પૂજન કર્યું। વિનય સહિત એ મુનિ કન્યા આ પ્રમાણે બોલી, હે મહાભાગ્યશાળી, હે અત્રિ ગોત્રના સૂર્ય, હે મુનિ, આપને નમસ્કાર હો। આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થાય છે। તમારા જેવા મહાત્માના તીર્થરૂપી ચરણોની રજ લેવાથી મારો જન્મ પણ સફળ થયો છે। મારા ધન ભાગ્ય કે આપ જેવા મહાપુણ્યશાળી પુરુષના આજે મને દર્શન થયા। દુર્વાસાએ કહ્યું, ધન્ય છે ઓ બ્રાહ્મણ પુત્રી, તારો ધાર્મિક સ્વભાવ જાણી હું કૈલાસ પરથી તારા આશ્રમે આવ્યો છું। હવે હું સનાતન મુનીશ્વર શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલ્દી બદ્રિક આશ્રમ જઈશ।
ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે. હે દીકરી, તારે કોઈ પણ જાતનું દુઃખ હોય તે મને વિના સંકોચે જણાવ, હું તને યોગ્ય ઉપાય બતાવીશ. બાળા બોલી, હે ઋષિ, આપના દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો છે. માટે મારા માતા પિતા કે ભાઈ નથી જે મને ધીરજ આપે. દુઃખના દરિયામાં પીડાઈ રહી છું. મારા દુઃખને દૂર કરવાનો ઉપાય જલ્દી કરો. પરણવા માટે કોઈ યોગ્ય પુરુષ મને ઈચ્છતો નથી. મારો કન્યાકાળ વીતી રહ્યો છે અને એની ચિંતામાં હું કોઈ સુખ પામી શકતી નથી. ભાવના ભોજન લઈ શકતી નથી કે નથી ચેનથી નિંદ્રા લઈ શકતી. કોઈ યોગ્ય પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવી મારી ઈચ્છા છે. આપ મારા પર કૃપા કરી આ દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો. એમ કહી આંસુવાળા મુખે એ બાળાએ તેમની આગળ બોલતી બંધ થઈ. દુર્વાસા તેણીના દુઃખને દૂર કરવા તે વેળાએ વિચારમાં પડ્યા. શ્રી નારાયણ બોલ્યા, મુનિ કન્યા મેધાવતીનું આવું કરુણ વચન સાંભળી મહા તપસ્વી મુનીશ્વર દુર્વાસાએ વેદોનો વિચાર કરી અતિશય કૃપાથી એ બાળા સામે જોયું અને પછી સાર રૂપે કઈક હિતકારી વચન તેને કહ્યું. શ્રી બદ્રીનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યમનો મુનિ દુર્વાસાના આગમનનો 9મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે સાંભળીશું અમૃતધારા શ્રદ્ધાનું ફળ. સુંદરપુરી નગરીમાં એક સુથાર રહે. સંતાનમાં 7 દીકરી અને 2 દીકરા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી કરે ત્યારે માળમાળ ગુજરાન ચાલે. બિચારાનો ધર્મ ધ્યાન વ્રત તપનો કે ભક્તિનો સમય ન મળે. એક પછી એક દીકરીને પરણાવતા સુથાર 50 વર્ષનો થઈ ગયો. એક દિવસની વાત છે, સુથાર બપોરે રોડો કરીને કામે જવા નીકળ્યો. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરે. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દ એના કાને અથડાયા. જગતના પ્રાણી માત્રના પાલન પોષણની જવાબદારી ભગવાનને છે. તે કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એ ભૂખ્યાને ઉઠાડે છે પણ ભૂખ્યો સુડાવતો નથી. છતાં પણ મનુષ્યને ભગવાન પર ભરોસો નથી અને ચિંતામાં તે ચિંતામાં પોતાનો અવતાર એણે કાઢે છે. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તે બહુ પાર તરી જાય છે. માટે ભગવાન ઉપર ભરોસો રાખો. આ શબ્દ સુથારના દિલ પર કોતરાઈ ગયા. પળમાં પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું. અરે રે, મારી આખી જિંદગી એણે ગઈ. મેં ભક્તિ તો ન કરી પણ ભગવાન પર ભરોસો ન કર્યો. સુથારે તો એ જ વખતે દ્રઢ સંકલ્પ કરી લીધો કે હવે થાય એટલું કરવું, મળે તો ખાવું, ન મળે તો ભૂખ્યા રહેવું, પણ ભગવાનની ભક્તિ તો કરવી જ. સુથાર તો ભક્તિ પેડે ચડી ગયો. ઘરમાં ખાવાયના સાંસા પડવા લાગ્યા. પત્નીને કચવાટ તો ઘણો થાય પણ એ શું બોલે નહીં. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સુથાર અને એની પત્નીએ વ્રત લીધા. રોજ નદીએ નાવા જાય, વ્રત કરે, દક્ષિણ આપે, પછી ઘરે આવીને પૂજન ભજન કરે. ઘરમાં ખાવા લોટ ન મળે પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય દે. એમ કરતા વ્રત પૂર્ણ થવા આવ્યું. ફક્ત 2 દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી, હવે ઘરમાં અન્નનો દાણો નથી, વેચવા ઘર વખરી નથી રહી, હવે શું કરશો? છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડશે. બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપવી પડશે તો જ વ્રત પૂર્ણ થશે. સુથાર તો જરાય ચિંતા કર્યા વગર કાલની વાત કાલે, ભગવાન પર ભરોસો રાખ, એમ કહીને સૂઈ ગયો. સવારે વહેલો ઉઠી લોટો લઈ દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી લીધું. પકડતા જ મૂળિયું ઉખડી ગયું. અંદર ચળકાટ દેખાતો હતો. થોડીક ધૂળ હટાવતા તે હીરા માણેકથી ભરેલું ચરું દેખાયું. ઘડીક તો સુથાર આનંદમાં આવી ગયો પણ પછી વિચાર કર્યો કે આ તો ડાટેલું ધન કહેવાય, લવ તો પાપમાં પડ્યો. એ તો ચરુ પર માટી ઢાંકીને પાછો ફર્યો. ઘેર આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણે હાથ દેતા બોલી, તમે તો સાવ ભગત જ રહ્યા,
દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને મળે. તમારે ક્યાં કોઈના ઘરે ચોરી કરવાની હતી? સાવ મૂરખ જામ છો. ઘરે બેઠા ગંગા આવી અને તમે કોરાને કોરા જ રહ્યા. ચાલો મને જગ્યા બતાવો, હું એ ચરું લઈ આવું. પણ સુથારે તો એક જ વાત પકડી રાખી કે પર ધન પથ્થર સમાન ગણાય. હું એ અણ હકનું લઉં તો મારો ભગવાન મારા પર રૂઠે. જો ભગવાનને આપવું હશે તો ઘેર બેઠા છાપરું ફાડીને આપશે. પણ પત્નીને લાલચ વળગી હતી, એ તો ઊંચા અવાજે રગજગ કડવા લાગી. પણ કોઈ વાતે સુથાર તૈયાર ન થયો ત્યારે પત્ની જાતે ચરું લેવા જવા તૈયાર થઈ. સુથાર એને સમજાવવા લાગ્યો કે પ્રાતકાળ છે, હવે સ્નાન કરવા જઈશ, વ્રત તૂટશે તો પ્રભુ કોપશે. પત્ની કમને નદીએ જવા તૈયાર થઈ. પતિ પત્ની બંનેઓ નદીએ ગયા. હવે બન્યું એવું કે પતિ પત્ની આ રગજગ પડોશણમાં રહેતી વાણંદે સાંભળી. તરત બૈરીની જગાડી અને બંનેઓ ચાદર લઈને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાંથી લાલચની લાળ પડતી હતી. જગ્યા પણ તરત જ મળી ગઈ. તાજી માટી ખોદેલી હતી. વાણંદની બૈરી તો જલ્દી જલ્દી માટી હટાવવા લાગી. ચરું દેખાતા એ ચીસ પાડીને હટી ગઈ. હીરા માણેક સોના મોહરના બદલે પીળા પીળા વીછી વાણંદને મળ્યા કે સુથાર રે, મને મારી નાખવા માટે આ તાગડો રચ્યો છે, હવે તો એને પણ દેખાડી દઉં. વાણંદે તો ચરુનું મુખ બાંધીને ચરુ ચાદરમાં વીંટાળી દીધો. બંને ઘરે આવ્યા. વાણંદે છાપરે ચડી ગયો. સુથારના છાપરે જઈ નરિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી ગયો. સુથાર અને એની પત્ની નદીએથી આવ્યા. સુથાર પૂજા કરવા બેઠો. લાગ જોઈ વાણંદે ચરુ ઉધો વાળી દીધો. પણ આ શું, વીછીના બદલે ઠડિંગ ખડખડાટ કરતી સોના મોહરો વરસી. સુથાર તો આંભો થઈ ગયો. સુથારની પત્નીની આંખો ફાટી ગઈ. વરસતી સોના મોહર જોઈ રહી હતી. પ્રભુની કૃપા જોઈ સુથાર ભાવ વિભોર થઈ ગયો. ભગવાને ઘરે બેઠા છાપરું ફાડીને ધન આપ્યું. હાથ જોડી બંને પતિ પત્ની પ્રભુનો આભાર માનવા લાગ્યા. આ બાજુ અખે અદેખો બ્રાહ્મણ તેની બૈરી વાટ જુએ કે હમણાં સુથાર રોક કડ કરતો કાળી ચીસો પાડતો બહાર આવશે. પણ ઘણી વાર થઈ ગઈ છતાં કઈ ન બન્યું. એટલે એણે અંદર ડોક્યું કરીને જોયું તો સુથાર અને એની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાણંદના દાંત પીસતો રહ્યો અને હાથ મસળતો રહી ગયો. મળેલું ધન સુથારે સદકાર્યમાં વાપર્યું. સદા વ્રત ખોલ્યા, ખૂબ દાન પુણ્ય કર્યા, નિત્ય પ્રભુ ભજન અને ધર્મ ધ્યાન કરવા લાગ્યો. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા સુથારને ફળ્યા એવું તમારું વ્રત કરનારા શ્રદ્ધા નાખનારા સર્વને ફળજો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આ હતી પુરુષોત્તમ ભગવાનની કથા અધ્યાય 9મો, ઋષિ દુર્વાસાનું આગમન અને અમૃત ધારા શ્રદ્ધાનું ફળ. હું આશા રાખું છું કે શ્રાવણ માસમાં નિત્ય પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળીને ઘણો આનંદ થતો હશે. મને સાંભળવા માટે આભાર. આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો. સૌને મારા રાધે રાધે.